जय श्री राम। विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रसायन शास्त्र એમાં આજે આપણે આગળ વધીએ તો આજે આપણે ગત લેક્ચરની અંદર જે માહિતી મેળવી હતી કે આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બરાબર કયા સંયોજનો છે તો કે ભાઈ કાર્બોનિલ સંયોજનો છે। કાર્બોનિલ સંયોજનો એટલે શું તો કે જેમાં કાર્બન અને ઓક્સિજન શું આવેલું હોય ઓક્સિજન વચ્ચે શું આવેલું હોય ડબલ બોન્ડ આવેલું હોય ત્રિબંધ આવેલું હોય તો તેવા સંયોજનોને આપણે કાર્બોનિલ સંયોજનો કહીએ છીએ। પછી કાર્બોનિલ સંયોજનોમાં આલ્ડિહાઇડ છે કીટોન છે કાર્બોક્સિલિક એસિડ છે આ બધી આપણે વાતો છે તે ભણી ગયા બરાબર। અને હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એના નામકરણની ચર્ચાઓ કરવાની છે બરાબર। તો કેટલાક એવા સંયોજનો વિશે આપણે આજે ઓળખ મેળવીએ નામકરણ કરીએ જેથી આપણને વધુ આઈડિયા આવે બરાબર। તો સૌથી પહેલાં આરડીએનનું નામકરણ ભણતા પહેલાં આરડીએનનું સામાન્ય અને આયુપીએસી નામકરણ ભણતા પહેલાં આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે તેના નામકરણની આપણે ચર્ચા કરીએ। તો કાર્બોક્સિલિક સમૂહ નામકરણની આપણે વાત કરવાના છીએ ઓકે। તો આપણે રજૂ કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું સામાન્ય નામકરણ અને પછી આપણે આયુપીએસી નામકરણ ઓકે। એ પહેલાં થોડીક પાયાની બાબતો કાર્બોક્સિલિક એસિડ સંયોજન વિશેની સામાન્ય માહિતી આપણે મેળવીએ બરોબર। તો પહેલા તો કાર્બોક્સિલિક સમૂહ કોને કહેવાય બરોબર, તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ એટલે કાર્બોનિલ કાર્બનમાં એક આલ્કાઇલ સમૂહ ને બાકી કોણ જોડાયેલું હોય OH એટલે શું બતાવશું એને RCOOH કાર્બોક્સિલિક એસિડ આ એને સંજ્ઞા દ્વારા દર્શાવે જ્યાં COOH સમૂહ છે એ શું છે તો કે કાર્બોક્સિલિક સમૂહ છે બરોબર। કાર્બોક્સિલિક સમૂહ છે હવે અહીંયા તેને કાર્બોક્સિલિક સમૂહ શા માટે કહેવામાં આવે છે બરોબર એની આપણે વાત કરીએ તો કે કાર્બોક્સિલિક સમૂહ છે બરોબર એનું સ્ટ્રક્ચર જુઓ તમે તો RCOO એક તો કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે બીજો કયો સમૂહ જોડાયેલો છે તો કે હાઇડ્રોક્સિલ સમૂહ। તો અહીંયા ધ્યાન રાખશું કાર્બોનિલ સમૂહનો પૂર્વક કાર્બન અને હાઇડ્રોક્સિલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહનો પ્રત્યય એટલે પાછળ જોડાયેલો છે બાકી પ્રત્યય આ બંને શબ્દો જોડાય તો બે સમૂહો અહીંયા આવેલા છે બે ક્રિયાશીલ સમૂહ કયા કયા કાર્બોક્સિલિક એસિડમાં એક તો કાર્બોનિલ છે અને બીજો કયો છે તો કે હાઇડ્રોક્સિલ એટલે એની ઉપરથી નામ કયું થયું હતું કે કાર્બોક્સિલ બરોબર। એટલા માટે આ COOH સમૂહ ધરાવતા સમૂહને માટે COOH સમૂહ ધરાવતા સંયોજનોને
कार्बोक्सिलिक एसिड संयोजनों कहे छे। क्या संयोजनों कहे छे? कार्बोक्सिलिक एसिड संयोजन कहे छे। ओके चलो त्यार बाद खास अगत्यनी बाबत कार्बोक्सिलिक एसिड में कार्बन नो ऑक्सीडेशन स्टेट केटलो होय तो के प्लस थ्री होय छे। खास ध्यान रखशो अहीं मिथेनोइक एसिड में प्लस बे बाकी बधा में प्लस त्रण होय छे कार्बन नो ऑक्सीडेशन। कार्बोक्सिलिक एसिड संयोजनो छे बराबर तेना आपणे बे प्रकार पाड़ीए छे बराबर। कार्बोक्सिलिक एसिड संयोजनोना प्रकार तमने पूछे होय तो कार्बोक्सिलिक एसिड संयोजनोना प्रकार કેટલા પ્રકાર પડીએ છે? બે આપણે કયા કયા પ્રકાર પડીએ છે તે જોઈશું આપણે। તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડના બે પ્રકાર અનુક્રમે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ અને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ। એલિફેટિક ને આપણે શું કહીશું? આર સી ડબલ ઓએચ અને એરોમેટિક ને એ આર સી ડબલ ઓએચ। આલ્કાઇલ સમૂહ જોડાય તો એલિફેટિક અને એરાઇલ સમૂહ જોડાય તો એરોમેટિક। ઓકે ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય કે ફેટી એસિડ સંયોજનો એટલે શું? બરોબર ફેટી એસિડ સંયોજનો કોને કહેવાય? આ આપણે અત્યારે જે પ્રસ્તાવનાની વાત કરી રહ્યા છીએ બેઝિક બાબતો એસિડ વિશે। સૌથી પહેલાં મેં શરૂઆત કરી કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું સામાન્ય સૂત્ર તો કે આર સી ડબલ ઓએચ। એને કાર્બોક્સિલિક એસિડ ક્યાંથી નામ આવ્યું તો કે અહીંયા એનું બંધારણ જો એટલે બે સમૂહ છે કાર્બોનિલ સમૂહ અને હાઇડ્રોક્સિલ સમૂહ એની એની ઉપરથી નામ શું છે? કાર્બોક્સિલ અને માટે સી ડબલ ઓએચ સમૂહ ધરાવતા સંયોજનને કયા સંયોજનો કહેવાય? કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપણે કહીએ છીએ બરોબર। કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના આપણે પ્રકારની વાત કરીએ તો ફેટી એસિડ સંયોજન એટલે શું? બરોબર તો કે 12 થી 18 કાર્બન પરમાણુ કેટલાથી કેટલા? 12 થી 18 કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને આપણે ફેટી એસિડ તરીકે ઓળખીએ છીએ। ફેટી એસિડ તરીકે ઓળખાય છે એટલે જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બનની સંખ્યા કેટલીથી કેટલી હોય? 12 થી 18 તો તે ફેટી એસિડ તે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને આપણે શું કહીશું? ફેટી એસિડ સંયોજનો આપણે કહીએ છીએ। ઓકે તો ધ્યાન રાખશું ખાસ કરીને ચરબીમાં ચરબી છે કુદરતમાં મળતી ચરબી છે બરાબર એ શું છે તો કે ફેટી એસિડ બરોબર નો ટ્રાય એસ્ટર એટલે કે ગ્લિસરોલ છે ગ્લિસરોલ નો ટ્રાય એસ્ટર છે। ઓકે ચલો ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ક્યાં ઉપયોગી છે? કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનો ઉપયોગ
उपयोग तो काले ज आपणे गया लेक्चर नी अंदर चर्चा करी थी कार्बोक्सिलिक एसिड छे बराबर एनु स्ट्रक्चर आवु छे आर सी डबल बॉन्ड ओ ओ एच जो अहींथी हाइड्रोजन दूर थाय बराबर अथवा ओ एच आखो दूर थाय हेलोजन जोड़ाय तो आर सी ओ सी एल एसिड क्लोराइड हेलोजन एड थयो एटले एसिड हेलाइड बन्या बराबर। चलो त्यारबाद आखे आखो ओ एच अहींथी दूर थयो अने एन एच टू समूह जोड़ाय तो आर सी ओ एन एच टू बराबर। ત્યારબાદ અહીંથી હાઇડ્રોજન દૂર થઈ અને માત્ર આલ્કાઇલ સમૂહ એડ થાય તો આર સી ડબલ ઓ આર એટલે કે એસ્ટર અને એસાઇલ સમૂહ દાખલ થાય બરાબર અહીંથી તો આર સી ઓ ઓ સી ઓ સી એચ તો અહીંયા શું બન્યું હતું કે અલગ અલગ સંયોજનો એસિડ ક્લોરાઇડ સંયોજનો છે એમાઇડ સંયોજનો છે એસ્ટર છે અને એનહાઇડ્રેટ છે સંયોજનની બનાવટમાં પ્રારંભિક પદાર્થ તરીકે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ શરૂઆતના પદાર્થ તરીકે। કુદરતમાંથી આપણને ઘણી બધી જગ્યાએથી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સૌપ્રથમ મળી આવ્યા હતા તો મુખ્ય સ્ત્રોત છે કુદરતમાંથી આપણને પ્રાપ્ત થાય છે કયા સંયોજન કાર્બોક્સિલિક એસિડ સંયોજનો। તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મારે સામાન્ય નોર્મલ કલ્ચર કરવું હોય તો બહુ ઈઝી છે બરાબર બહુ જ સરળ છે। ચલો અહીંયા જોઈશું કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સામાન્ય નામકરણ। ઓકે સૌ પ્રથમ કુદરતમાંથી આપણને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રાપ્ત થયા એટલે મોટાભાગના કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ છે ને એ બહુ ફેમસ છે। કાર્બોક્સિલિક એસિડ સંયોજનનું સામાન્ય નામકરણમાં તેનું પ્રાપ્તિ સ્થાન ક્યાંથી પ્રાપ્ત થાય છે એ બરાબર એના પ્રાપ્તિ સ્થાનના ગ્રીક અથવા લેટિન નામની પાછળ એક એસિડ પ્રત્યે જોડવામાં આવે છે। તો સામાન્ય નામ માટે શું કરવાનું છે અહીંયા જુઓ સામાન્ય નામ માટે ગ્રીક અથવા લેટિન શબ્દ એના નામની પાછળ શું લગાડી દઈએ છે એક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ માટે કયા શબ્દોનો ઉપયોગ થયો છે ગ્રીક અને લેટિન। ઓકે ફોર એક્ઝામ્પલ પહેલું ઉદાહરણ લઈએ બહુ જ ઇઝી ઉદાહરણ છે આપણને ખબર છે લાલ કીડીમાંથી સૌ પ્રથમ એસિડ આપણે પ્રાપ્ત કર્યું બરોબર લાલ કીડીમાંથી સૌ પ્રથમ એસિડ જે પ્રાપ્ત કર્યો બરોબર એ હતો એચ સી ડબલ ઓ એચ એક કાર્બનવાળો એસિડ। ઓકે કીડીને લેટિન ભાષામાં ફોર્મિકા કહે છે ફોર્મિકા બરોબર તો ફોર્મિકા છે લેટિન શબ્દ અથવા અહીંયા લેટિન શબ્દ છે તો એમાંથી નામની પાછળ શું લગાડી દીધું એક તો એચ સી ડબલ ઓ એચ છે એનું સામાન્ય નામ શું થયું તો કે ભાઈ સામાન્ય નામ તેનું ફોર્મિકા ઉપરથી શું બન્યું તો કે ફોર્મિક એસિડ યાદ રાખશું ખાસ ફોર્મિક એસિડ। ઓકે તો ત્યારબાદ એસિટિક એસિડની વાત કરીએ આપણે તો કે સૌ પ્રથમ વિનેગરમાંથી પ્રાપ્ત કર્યું આપણે વિનેગરને લેટિન ભાષાની અંદર એસિટમ કહે છે એસિટમ બરોબર તો અહીંયા સૂત્ર આવું છે સી એચ થ્રી સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ સમૂહ એટલે કાર્બોક્સિલિક એસિડને અત્યારે આપણે સામાન્ય નામ ભણી રહ્યા છીએ આયુપીએસી નામ ભણી રહ્યા નથી સામાન્ય નામમાં શું કરવાનું કે ગ્રીક અથવા લેટિન શબ્દમાં નામની પાછળ શું લગાડવાનું એક તો વિનેગરને લેટિન શબ્દ એસિટમ વડે ઓળખાય તો એસિટમમાં એક લગાડો તો શું થયું એસિટિક એસિડ ઇક એસિડ તો એસિટિક એસિડ। ઓકે તો એસિડના સામાન્ય નામ કઈ રીતે થાય છે તો કે લેટિન નામ જે છે લેટિન નામ બરોબર એની ઉપરથી તેના નામ છે તે આપણે રાખ્યા છે
એટલે ખાસ અહીંયા ધ્યાન રાખશું બરોબર. આવી જ રીતે ચાર કાર્બનવાળો જે એસિડ છે બરોબર એની આપણે વાત કરીએ. ચલો સડેલું માખણ એટલે માખણ લોંગ ટાઈમ સુધી પડ્યું રહે તો એમાં ખાટી વાસ આવે અને ખાટી સ્મેલ છે એ પહેલું લક્ષણ છે. શેનું? ફર્સ્ટ લક્ષણ, પહેલું લક્ષણ છે. શેનું પહેલું લક્ષણ છે? તો કે ભાઈ એસિડ છે એમ ઓળખાય કેમ? તો કે સ્મેલ કેવી આવે? ખાટી. ઓકે, તો ખાટું માખણ એટલે કે સડેલું માખણ. સડેલા માખણને લેટિન ભાષામાં છે ને બ્યુટી રમ કહેવાય. માખણને બ્યુટી રમ કહેવાય, બ્યુટી રમ. ઓકે, તો ચાર કાર્બનવાળું CH3CH2CH2 સી ડબલ હોય છે એવું એસિડ એમાંથી મેળવ્યો એટલે નામ શું થયું? તો કે બ્યુટીરિક એસિડ. ઓકે, આવી જ રીતે છ કાર્બનવાળો એક એસિડ આપણે પ્રાપ્ત કર્યું બરોબર. પાંચ કાર્બનવાળો પ્રાપ્ત કરશું. છ કાર્બનવાળું ઉદાહરણ લઈએ. છ કાર્બનવાળું બકરીના મટનમાંથી. તો બકરી છે એને લેટિન ભાષામાં કેપર કહેવાય. તો બકરીના માંસમાંથી જે એસિડ પ્રાપ્ત થયું એ કયું? તો કે CH3CH2 છ કાર્બનવાળો એસિડ. તો કેપર, તો એને એક લગાડ્યું તો શું થયું? કેપ્રોઇક એસિડ. ઓકે, તો એસિડના સામાન્ય નામ લેટિન નામની પાછળ એનો સ્ત્રોત કયો છે બરોબર? એના લેટિન નામની પાછળ ઈક લગાડવાથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ? તો કે એનું સામાન્ય નામ મેળવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા કેટલાક સામાન્ય નામ હું તમારી સમક્ષ અહીંયા રજૂ કરું છું, એ તમને આવડવા જરૂરી છે. ચલો સૌથી પહેલા એક કાર્બનથી શરૂઆત કરી. HCOOH એટલે કે ફોર્મિક એસિડ. શેમાંથી મેળવતું? લાલ કેડીમાંથી. લાલ કેડી એટલે ફોર્મિકા. ઓકે, પછી કાર્બનની સંખ્યા વધી. CH3COOH એસિટમ એટલે વિનેગાર, એટલે શું મેળવ્યું મને? એસિટિક એસિડ. ઓકે, ચલો પછી જોઈએ. CH3COOH કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. ઓકે, કાર્બનની સંખ્યા 3 થઈ તો નામ શું થયું? તો કે પ્રોપિઓનિક એસિડ. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. ચાર કાર્બનવાળું જે એસિડ છે એનું નામ થશે સામાન્ય નામ વેલેરિક એસિડ. ઓકે, ત્યારબાદ ચાર કાર્બનવાળો છે તો આપણે હમણાં જ જોયું સડેલું માખણ બ્યુટીરમ એટલે શું થશે? બ્યુટીરિક એસિડ. પાંચ કાર્બનવાળો આવશે તો કયો આવશે? વેલેરિક એસિડ. ઓકે, પાંચ કાર્બનવાળો આવશે તો વેલેરિક એસિડ. આ કયા નામ છે? સામાન્ય નામ. ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, બ્યુટેરિક એસિડ અને વેલેરિક એસિડ. ઓકે, અને લાસ્ટ છેલ્લું નામ આપણે શીખવા જઈ રહ્યા છીએ અને એ છે કેપ્રોઇક એસિડ, જેમાં કાર્બનની સંખ્યા છે કેટલી છે? 6. તો કે કેપ્રોઇક એસિડ. ઓકે, તો આ સામાન્ય નામ હતા એસિડના. આ સિવાય કેટલાક અગત્યના એસિડના નામકરણ તમને કરાવું છું. જો બે કાર્બોક્સિલિક સમૂહ જોડાયેલા હોય બરોબર એવો એસિડ તમારી સમક્ષ આવે તો આ એસિડને નામ થશે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક
એસિડ. ત્રણ કાર્બન હોય અને બે ક્રિયાશીલ સમૂહ હોય, બરોબર, તો નામ થશે મેલોનિક એસિડ. મેલોનિક એસિડ. ચાર કાર્બન વાળો એસિડ, ચાર કાર્બન વાળો એસિડ, ઓકે, તો નામ થશે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ, જો ખાસ ધ્યાન રાખશો નામ, બરોબર, ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ અને સક્સિનિક એસિડ, બરોબર. કાર્બનની સંખ્યા પાછી વધી, કાર્બનની સંખ્યા પાંચ થઈ, પણ પાંચ કાર્બન વાળો તો હમણાં તમે કહ્યું વેલરિક એસિડ હતું, પણ ક્રિયાશીલ સમૂહ જો આ બધામાં કેટલા છે, બે બે છે, બે ક્રિયાશીલ સમૂહ હોય તો નામ થશે ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડ, ઓકે. અત્યારે આપણે શું ભણી રહ્યા છીએ, સામાન્ય નોમેનક્લેચર, નામકરણ, બરોબર, તેની અહીં આપણે વાત થઈ રહી છે, બરોબર. આગળ વધીએ, કેટલા કાર્બન સુધી આવ્યા, પાંચ સુધી નામ જોઈએ આપણે, હવે છ કાર્બનથી પાછા નામ જોઈશું, ઓકે. ચલો જુઓ, CH2 COOH, CH2 COOH, કેટલા કાર્બનથી આવે, તો કે છ. છ કાર્બનવાળો એસિડ, એનું સામાન્ય નામ થશે એડિપિક એસિડ. એડિપિક એસિડ. અને તેવી જ રીતે હવે ક્રિયાશીલ સમૂહની સંખ્યા કેટલી થઈ ગઈ, ત્રણ. જોજો અહીંયા ખાસ, CH2 COOH, COOH અને COOH, ક્રિયાશીલ સમૂહ કેટલા છે, ત્રણ. તો આ જે એસિડ છે એનું ખાસ નામ યાદ રાખશું, કાર્બાઇલિક એસિડ. કાર્બાઇલિક એસિડ. અને છેલ્લે બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય તો એ તો આપણને આવડે છે, શું નામ થશે, બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ, ઓકે. ત્યારબાદ આપણે આગળ વધીએ, તો જો બે ક્રિયાશીલ સમૂહની સંખ્યા થાય તો યાદ કરો, મેં તમને શીખવાડ્યું હતું, થેલિક એસિડ, થેલિક એસિડ ક્યાં આવ્યું હતું, તો કે થેલેમાઇડની બનાવટ, થેલેમાઇડ છે એમાં, એનું નામ યાદ રાખવા માટે મેં થેલિક એસિડ તમને શીખવાડ્યું, ઓકે. ત્યારબાદ આગળ વધીએ, જો આવી રીતે ક્રિયાશીલ સમૂહ, આ 1-2 છે, જો 1-3 હોય તો આઈસો થેલિક એસિડ, અને છેલ્લે આવશે જો બે ક્રિયાશીલ સમૂહ છે આવી રીતે જોડાયેલા હોય તો ટર્થેલિક એસિડ, ઓકે. તો આ અત્યારે આપણે શું જોઈ રહ્યા છીએ, સામાન્ય નામકરણ. શેનું સામાન્ય નામકરણ જોઈ રહ્યા છીએ, તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજન, અને આપણે આજે એટલે છે, બરોબર, તે અટકીએ છીએ, બરોબર. સાત કાર્બનવાળો જો હોય તો અહીંયા ધ્યાન રાખશું, ખાસ સાત કાર્બનવાળો હોય છ કાર્બનવાળો હોય તો એસિડિક એસિડ, સાત કાર્બનવાળો ડાયકાર્બોક્સિલ, બે ક્રિયાશીલ સમૂહવાળો હોય તો એ એસિડનું નામ થશે પી મેલિક એસિડ. પી મેલિક એસિડ, ઓકે. તો આજના આ જે ક્લાસ છે એની અંદર આપણે એટલે અટકીએ છીએ, અને નેક્સ્ટ ટાઈમ
આપણે બીજા ઘણા બધા એવા એક્ઝામ્પલ છે એની ઉદાહરણ લઈશું. હવે અહીંયા જો એક વસ્તુ છે કે CH3COOH એટલે આ શું નામ થયું? એસિટિક એસિડ. હવે અહીંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ ગ્રુપ વડે થાય એટલે શું થાય? તો કે ફિનાઇલ ગ્રુપ જોડાણું, તો કે યસ. તો અહીંયા સામાન્ય નામ શું થાય? તો કે ફિનાઇલ એસિટિક એસિડ. અને આજે આપણે આજના ક્લાસમાં છે એટલે અટકીએ છીએ. વધુ આવતા ક્લાસની અંદર આપણે ચર્ચાઓ કરીશું. ખૂબ જ અગત્યનું ચેપ્ટર, ખૂબ જ સરળ છે, બરાબર. એ બાબતનું પણ આપણે અહીંયા ધ્યાન રાખીશું. ઓકે, તો આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ.